રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતા દહીહંડાના સામાન્ય મધ્યમ વર્ગના વ્યક્તિએ 112 વખત રક્તદાન કર્યું અને લોકોને પણ રક્તદાન કરવાની અપીલ કરી. 14 જૂન દિવસને રક્તદાનના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાન એ મહાદાન છે. ખાસ કરીને અકસ્માત તેમજ મહિલાઓને ડિલિવરી વખતે રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સરગમભાઈ ચૌહાણે છેલ્લા 41 વર્ષમાં 112 વખત પોતાના રક્તનું દાન કરીને એક ઉમદા કાર્ય કર્યું છે. સરગમભાઈએ પોતે એક સામાન્ય માણસ છે, પણ બીજા લોકોને મદદરૂપ થવા માટે તે હંમેશા તત્પર હોય છે. કોઈપણ વ્યક્તિનો કોઈપણ સમયે ફોન આવે તો બધા કામ મૂકીને તે પોતે રક્તનું દાન કરવા માટે દોડી જાય છે અને હજી જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી પોતે હજી લોકોને રક્તદાન કરવા માટે તૈયાર છે. 112 વખત રક્તનું દાન કરેલ તે સિદ્ધ બદલ તેમનું સન્માન પણ વિવિધ સંસ્થાઓ તેમજ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રક્તદાન કરવાથી રક્તદાન કરનારને શું ફાયદો થાય તેમજ રક્તદાન કરતા પહેલા ધ્યાનમાં લેવા જેવી વાતો પણ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર કમલેશ ધરજિયા દ્વારા લોકોને કહેવામાં આવી હતી, જેમાં 3 મહિને એકવાર રક્તદાન કરી શકાય છે અને રક્તદાન કરવાથી 3 લોકોની જિંદગી બચાવી શકીએ છીએ. સાથે 18 વર્ષથી ઉપરના અને 95 વર્ષથી ઉંમરના લોકો રક્તદાન કરી શકે છે. જો તંદુરસ્તી સારી હોય તો ડૉક્ટરને બતાવીને 55 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ રક્તદાન કરી શકે છે. રક્તદાન કરતા પહેલા ડૉક્ટરને બતાવવું જરૂરી છે, જેથી આપણે રક્તદાન કરવા સક્ષમ છીએ કે નહીં અને રક્તદાન કર્યા બાદ પણ પ્રવાહી તેમજ ખોરાક લેવા જણાવ્યું હતું. સાથે રક્તદાન કર્યા બાદ શરૂઆતની 15 મિનિટ આરામ કરવો, ત્યારબાદ કામ કરવાનું સૂચન કર્યું હતું. મિશ્રા બારી, ચેડેશ ટીવી, ધ્રાંગધ્રા.